અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામના વધામણાની તૈયારીઓ થઈ રહી છે. દસેય દિશાઓમાંથી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. દરેક સનાતની અને રામ ભક્તના મનમાં ભગવાન શ્રી રામના નામનો જાપ થઈ રહ્યો છે. ત્યારે આજે તમને બતાવીએ કે એવા અનોખા રામ ભક્ત જેમણે પોતાના શબ્દોથી કરી છે ભગવાન શ્રી રામની ભક્તિ. એક એવો અનોખો અંદાજ અને એવી અનોખી ભક્તિ જેને જોઈને તમે પણ કહી ઉઠશો કે સાચે જ આ રામ ભક્ત પણ અનોખા છે અને તેમની રામ ભક્તિ પણ અનોખી છે. છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં રહેતા જશવંતભાઈ પટેલ, જેમણે રામાયણ લખીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તમને લાગતું હશે કે રામાયણ લખ્યું તેમાં રેકોર્ડ કેવી રીતે બને? તમારા આ સવાલનો જવાબ છે આ વિડીયોમાં. જોયું? કઈ સમજે? પહેલી નજરે તમને લાગશે કે આ કઈ લિપિ છે અને કઈ ભાષા છે. તો આપને જણાવી દઈએ કે જશવંતભાઈ જે લખી રહ્યા છે તેની ભાષા ગુજરાતી જ છે. જી હા, ભાષા ગુજરાતી જ છે, પરંતુ લખવાનો જે અંદાજ છે તે જરા અલગ અને વિચિત્ર છે, જેને મિરર રાઇટિંગ કહેવામાં આવે છે. એટલે કે જશવંતભાઈ જે લખી રહ્યા છે તેને જોવા માટે તમારે જરૂર પડશે એક મિરર, એટલે કે દર્પણની. તો હવે તમે સમજી જ ગયા હશો કે મિરર રાઇટિંગ શું છે અને જશવંતભાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન કેમ મળ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેમ એક નાનું બાળક ગુજરાતીના મૂળાક્ષર ક, ખ અને ગ શીખતું હોય તેવી જ રીતે જશવંતભાઈએ મિરર રાઇટિંગની શરૂઆત કરી. તમને એ જાણીને વધુ આશ્ચર્ય થશે કે આજથી 20 વર્ષ પહેલા તેમણે આ રામાયણ લખવાની શરૂઆત કરી હતી. તેમને 426 પાનાની ઉલટા અક્ષરોની રામાયણ લખવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. અને હવે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે જશવંતભાઈ શ્રી રામના ચરણોમાં આ રામાયણને સમર્પિત કરવા માંગે છે. આની પ્રેરણા મને એમ્બ્યુલન્સ વાન ઉપરથી મળેલી અને આ રામાયણ મેં આશરે 20 વર્ષ પહેલાં લખેલી. રામાયણ લખવામાં પહેલાં તો નાના બાળકની જેમ કક્કો બાળક રીતે આપણે શીખ્યા ઉલટી, અને પછી આ રામાયણ લખવામાં 7 મહિના જેટલો સમય લાગેલો. મારી એક ઈચ્છા એવી કે ભગવાન શ્રી રામનું ભવ્ય પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો, તો મારી ઈચ્છા એવી કે જો શ્રીરામની પ્રેરણા મળશે તો હું આખી રામાયણ મિરર રાઇટિંગમાં લખેલી હું રૂબરૂ જઈ મંદિરમાં અને મંદિરમાં અર્પણ કરીશ. જશવંતભાઈએ તો આ રામાયણ લખવામાં અથાગ મહેનત કરી છે અને તે દેખાય પણ છે, પરંતુ જશવંતભાઈની સાથે જ તેમના પરિવારના સભ્યોએ પણ તેમને એટલું જ પ્રોત્સાહન આપ્યું છે. જશવંતભાઈએ આ રામાયણ લખવાની શરૂઆત કેવી રીતે કરી અને તેમાં તેમને કેટલો સંઘર્ષ કરવો પડ્યો તે સાંભળો તેમના જ સ્વજનોના મુખેથી. જ્યારે પપ્પાને લખવાની શરૂઆત કરી ત્યારે એ ક, ખ, ગ આ રીતે અમને લખવાની શરૂઆત કરી ત્યારે અમને એમ લાગતું હતું કે પપ્પા શું લખી રહ્યા છે. લખતા લખતા ધીમે ધીમે એમની સ્પીડ વધતી ગઈ અને સ્પીડ વધતાની સાથે સાથે એમને આખી રામાયણ લખવાની અમને શરૂઆત કરી. શરૂઆતમાં એમને અમારા જોડે એમના વિચારો વ્યક્ત કર્યા કે ભાઈ મારે રામાયણ લખવી છે. ત્યારે એ રામાયણ લખવાની શરૂઆત કરે ત્યારે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કારણ કે આખો દિવસ એ દુકાનમાં એમને ઘણી બધી મહેનત કરી હોય અને ઘરે આવીને એમને આ જે પોતાનો શોખ હતો, બરોબર છે, કે જે શોખના અનુસંધાનમાં એમણે આખી રામાયણ લખવાની શરૂઆત કરી, તો એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે એમને હેરાનગતિ ના થાય એટલા માટે એક રૂમમાં બેસીને એ રાત્રે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એ લખતા હતા. તો એમની આ મહેનતના અનુસંધાનમાં એમને 2007ની અંદર આખી રામાયણ ગ્રંથ લખીને એમને પરિપૂર્ણ કર્યો. મારા હસબન્ડ ઊંધાક્ષરે રામાયણ લખી અને હવેથી
ઊંધા જ અક્ષરે મહાભારત લખવાની લખી રહ્યા છે. બે મહિનાથી કોશિશ કરી લખી રહ્યા છે અને એમાં પણ અમે અમારો પરિવાર એમને સપોર્ટ કરીએ છીએ. અને જ્યારે એ નવો રેકોર્ડ બનાવે અને પરિપૂર્ણ થઈ જાય એવી અમારા પરિવારની આશા છે. જશવંતભાઈનું કહેવું છે કે ભગવાન શ્રી રામના આશીર્વાદથી તેમને આ લખવાની પ્રેરણા અને શક્તિ મળી છે. આ જ કારણ છે કે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મિરર રાઇટિંગમાં રામાયણ લખ્યા બાદ જશવંતભાઈએ હવે મહાકાવ્ય એવા મહાભારતને પણ મિરર રાઇટિંગમાં લખવાની શરૂઆત કરી છે. એક તરફ જે અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને સમગ્ર દેશમાં અને સનાતનીઓમાં ઉત્સવનો માહોલ છે, ત્યારે જશવંતભાઈની આ અનોખી અને અસાધારણ કહી શકાય તેવી રામ ભક્તિ સાચે જ પ્રશંસાને પાત્ર છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.